खास बनी रह्यो छे। सवारथी जे उत्साह हतो केवड़िया खाते ते जोवा मळ्यो हतो, अने साथे साथे हालमां जे मनमोहक दृश्यो पण केवड़ियामां सर्जाया छे ते पण लोकोनो उत्साह वधारी रह्या छे। तो मुख्यमंत्री विजय रूपाणी पण सतत साथे छे, वडाप्रधाननी साथे तेओ जोडायेला छे। आजे केवड़िया पहोंचीने वडाप्रधाने विविध प्रोजेक्टनुं निरीक्षण कर्युं छे, અને હવે જ્યાં નર્મદા નીરના વધામણાની તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે, જે પહેલેથી જ ભૂદેવો બ્રાહ્મણો ઉપસ્થિત છે ત્યાં પણ રાહ જોવાઈ રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પહોંચ્યા હતા કેવડિયા ખાતે, ત્યાં સૌથી પહેલા તેમણે પ્રદક્ષિણા કરી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રદક્ષિણા કરી હતી, સરદાર વલ્લભભાઈ પટેલની તેમણે પ્રદક્ષિણા કરી હતી, અને ત્યાંથી મનમોહક દ્રશ્યો પણ તેમણે તેમના કેમેરામાં કેદ કર્યા હતા, જે વિડીયો પણ તેમણે જે દ્રશ્યો છે તે પણ તેમણે શેર કર્યા છે। તો આજનો જે દિવસ છે ખાસ બની રહ્યો છે વડાપ્રધાન માટે, કારણ કે પહેલેથી જ જે સ્વપ્નની સાથે તેઓ જોડાયા હતા તે સ્વપ્ન હતું સરદારનું, અને આ સ્વપ્ન સાથે તેઓ જોડાયા હતા અને તે સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેમણે સંઘર્ષ કર્યો, અને આખરે આ સંઘર્ષ જે છે તે સિદ્ધિમાં પરિણમ્યો છે, અને આ જ સિદ્ધિ હવે જ્યાં મળી છે ગુજરાતને વડાપ્રધાનને પોતાના સંઘર્ષની, તેને ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર સોંપી રહી છે વડાપ્રધાને। કારણ કે નરેન્દ્ર મોદી જેમણે જે પાયો નાખ્યો, તમામ જે વિકાસ કાર્યોનો તેમણે પાયો નાખ્યો છે તે પરિપૂર્ણ કરીને તેઓ ખાસ કરીને એ જ મોકા પર ઉપસ્થિત રહે છે જ્યારે તે પાયો પરિપૂર્ણ થાય છે અને ઊભો થાય છે। બસ આ જ ક્ષણ આજે પણ તેવી જ જોવા મળી રહી છે। તો નર્મદાના વધામણા અર્થે પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેના સીધા દ્રશ્યો આપણે સતત બતાવી રહ્યા છે। પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, પરંતુ સાથે સાથે ગુજરાતમાં ખાસ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પોતાનો જન્મદિવસ ઉજવશે, માં નર્મદાની આરતી કરીને પૂજન કરીને, તો વિવિધ જે કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે કેવડિયા ખાતે। તો સવારથી જ વડાપ્રધાન જેવું રવાના થયા હતા ગાંધીનગર હેલીપેડથી સીધા પહોંચવા માટે કેવડિયા। ઉલ્લેખનીય છે કે તે પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ પ્રથમ જે દિવસની શરૂઆત છે, આજના તેમના જન્મદિવસની શરૂઆત છે, માતાના આશીર્વાદ મેળવીને કરશે, માતા હીરાબાના આશીર્વાદ લઈને કરશે, પરંતુ વડાપ્રધાન સીધા પહોંચ્યા છે કેવડિયા। સૌથી પહેલા તેઓ માં નર્મદાની જે આજની ક્ષણ છે માં નર્મદાનું પૂજન કરશે, માં નર્મદાના આશીર્વાદ લેશે, અને ત્યારબાદ તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે। તો નર્મદામાં નમો નમો જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, તો સાથે જ ખાસ જંગલ સફારીનું નિરીક્ષણ કરતા વડાપ્રધાનના આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। રિવર રાફ્ટિંગનું પણ નિરીક્ષણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પરંતુ જેવો તેઓ ખાસ કરીને પહોંચ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં નિરીક્ષણ કરવાની સાથે સાથે સૌથી પહેલાં તેમણે પ્રદક્ષિણા કરી હતી અને તે ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી, અને આ જ ક્ષણ લોકો સાથે પણ તેમણે શેર કરી છે। તો જંગલ સફારીનું નિરીક્ષણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રિવર રાફ્ટિંગ એટલે કે અન્ય જે પ્રોજેક્ટ્સના સાથે જે કાર્યો જોડાયેલા છે તે તમામ કાર્યોનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે। ચિલ્ડ્રન ન્યુટ્રિશન જે પાક છે તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું છે। તો હાલમાં કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, ઝીણવટભરી તમામ જે બાબતો છે પ્રોજેક્ટ સાથે જોડાયેલી અને તેને વધુ સારી રીતે તૈયાર કરવા માટે તમામ ઝીણી ઝીણી બાબતોનું પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। તો હાલમાં સીધા દ્રશ્યો આપણે કેવડિયા ખાતેથી બતાવી રહ્યા છે, તો જંગલ સફારીનું નિરીક્ષણ કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોઈ શકાય છે। તમે જોઈ રહ્યા છો કે જંગલ સફારીની જે ખાસ સમીક્ષા કરી હતી વડાપ્રધાને, લોકો માટે જે ખાસ આ સ્થળ બની રહેશે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ વડાપ્રધાને ખાસ પ્રોજેક્ટ જે છે તેમના ડ્રીમ પ્રોજેક્ટ અત્યાર સુધીના રહ્યા છે, આ તમામ ડ્રીમ પ્રોજેક્ટ્સને પરિપૂર્ણ કરવા માટે તેમણે હંમેશા એ સજાગતા દાખવી છે, અને તે સજાગતાના હવે ભાગરૂપે તેમણે જે સફળતા છે તે પણ મળી રહી છે। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કેવડિયા ખાતેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમનો આજે જન્મદિવસ છે, અને આજે તેમની જે ખાસ કરીને ઈચ્છા હતી, જે સ્વપ્ન હતું તે પણ પૂરું થયું છે। તો આજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેરવેશ પણ આપ જોઈ રહ્યા છો કે જે પાર્ટીમાં જે પક્ષમાં તેઓ છે, જે પક્ષે તેઓ હંમેશા માનતા આવ્યા છે કે તેમણે જે ખાસ સફળતા પાવી છે, જે પક્ષે પોતાના જે કાર્યો હતા નાનપણથી જે દેશ માટે કંઈક કરવાની ભાવના હતી તે આ પક્ષમાં આવીને તેમણે પૂરી કરી છે, તે પક્ષના માન સાથે તેમણે તે જે રંગ છે તે ધારણ કર્યો છે। તો સફેદ અને આ કેસરી કલર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પહેરવેશ તે પણ જાણે કે પાર્ટીને અને ખાસ કરીને તેમના કામને સમર્પિત હોય તેવું લાગી રહ્યું છે. તો તમામ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના કાર્યોને મહત્વ આપતા રહ્યા છે. તો પરિવારજનોને ભૂલીને પણ સૌથી પહેલા તેમણે મહત્વ આપ્યું હોય તો તે છે દેશ માટેના તેમના કાર્યો. અને આ જ કાર્યના ભાગરૂપે આજે તેઓ માતાને મળવા કરતા પહેલા પહોંચ્યા કેવડિયા ખાતે, જ્યાં વિવિધ કાર્યક્રમો છે અને માં નર્મદાનું પૂજન છે, નીરના વધામણા છે. તે અર્થે તેઓ સૌથી પહેલા પહોંચ્યા છે કેવડિયા. તો જંગલ સફારીનું નિરીક્ષણ કરતા આપણે બતાવી રહ્યા છે, વડાપ્રધાને રિવર રાફ્ટિંગનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં છે અને ત્યાં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું પણ તેમણે નિરીક્ષણ કર્યું, સમીક્ષા કરી, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ. આ સિવાય પણ અન્ય આજના તેમના કાર્યક્રમો છે. સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેવડિયા ખાતે. સભા પણ જે છે તે ખાસ બની રહેશે. અહીં લોકોમાં પણ જે ઉત્સાહ સવારે પણ આપણે બતાવ્યું હતું, સભા સ્થળના જે દ્રશ્યો હતા ત્યાં પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું હતું. તો આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમીક્ષા કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં તેમણે ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં આવી રહી છે તેનું જાણે કે સૂચન પણ કરતા હોય તેવી પણ તેમના જે હાવભાવ છે, તેમના હાવભાવ પરથી દેખાઈ રહ્યું છે કે તમામ નાની નાની બાબતો તેઓ નિહાળી રહ્યા છે અને જ્યાં સૂચન અને માર્ગદર્શનની જરૂર છે તે પણ ચોક્કસથી તેઓ આપશે. તો આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસ છે તેમના માટે ખાસ છે. એક તરફ જન્મદિવસ અને બીજી તરફ માં નર્મદાની નીરના વધામણાની ખાસ ક્ષણ. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ જે પ્રથમવાર પૂર્ણ કક્ષાએ છલકાયો છે, 138.68 મીટરની સપાટી જે ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે, એટલે ગુજરાત માટે આ ક્ષણ વિશેષ રૂપની ક્ષણ છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. તો જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની મહાઆરતી પણ વડાપ્રધાનના હસ્તે કરાશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં જેમ હાલમાં પણ હાજરી આપી તે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. તો જાહેર સભાને પણ તેઓ સંબોધવાના છે. તો જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વનની પણ મુલાકાત વડાપ્રધાનના કાર્યક્રમોમાં પણ સમાવિષ્ટ છે. તો તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. એક કલાક માટે તેઓ ત્યારબાદ રાજભવન જશે અને લાગી રહ્યું છે કે ત્યાં ગયા બાદ, એટલે કે કેવડિયાથી પરત જ્યારે તેઓ ગાંધીનગર પડશે, રાજભવન પરત ફરશે ત્યારે માતા સાથે મુલાકાત કરે તેવી પણ સંભાવના છે. का कोई अनुभव नहीं था, उन्होंने सिर्फ संगठन में काम किया था. लेकिन एक जो पहली चीज उन्हें नजर आई कि ब्यूरोक्रेसी में प्रोजेक्ट जो है डिले होते हैं, इसकी वजह से उनका कॉस्ट बढ़ते रहता है और सिस्टम से लोगों का भरोसा उठते रहता है. इसलिए प्राइम मिनिस्टर मोदी जब गुजरात के मुख्यमंत्री थे उसमें उन्होंने इंश्योर किया, बल्कि वो हमेशा कहा करते थे कि जिस चीज का मैं शिलान्यास करता हूं उसका लोकार्पण या उद्घाटन भी मैं ही करता हूं और मैं ये इंश्योर करूंगा. इसलिए आप ध्यान रखें कि 2013 में जब सरदार पटेल की जयंती थी उस दिन उन्होंने यहां पर केवड़िया में फाउंडेशन स्टोन लेइंग सेरेमनी की थी और उसके जो है महज 5 वर्ष में उन्होंने पिछले साल जो है आधिकारिक तौर पर स्टैच्यू ऑफ यूनिटी प्रोजेक्ट को देश के नाम लोकार्पित किया. और यहां पर अगर हम सरदार सरोवर डैम जहां पर कि मैं खड़ा हूं उसकी बात करें, उससे भी जुड़ी हुई बहुत सारी चीजें रही जिसको टाइम बाउंड मैनर में पूरा करने में उन्होंने दिलचस्पी दिखाई. यह भी एक रिकॉर्ड के तौर पर उद्धृत करना आवश्यक होगा कि जब वो प्रधानमंत्री बने पहली बार 2014 में, उसके 17 दिनों के अंदर जो इस डैम से जुड़ा हुआ जो आखिरी हर्डल था कि इसके दरवाजे लगाए जाएं, उस दरवाजों को लगाने की उन्होंने अनुमति दिलाई और इस तरीके से यह प्रोजेक्ट पूरा हुआ. और 2 साल पहले आज ही के दिन अपने जन्मदिन के मौके पर उन्होंने सरदार सरोवर डैम को राष्ट्र के नाम लोकार्पित किया. तो यह जो है प्राइम मिनिस्टर नरेंद्र मोदी की अपनी स्टाइल है, उनके गवर्नेंस का मॉडल है जिसमें कि स्पीड, डिलीवरी, यह सब चीजें काफी अहम है और उसी का उदाहरण आज भी देखने को मिल रहा है. जबकि वो तमाम जो ऑनगोइंग प्रोजेक्ट, आप ध्यान रखें कि स्टैच्यू ऑफ यूनिटी कोई सिंगुलर प्रोजेक्ट नहीं है, उससे जुड़ी हुई बहुत सारी चीजें ऐसी हैं जिससे कि इस इलाके की आदिवासी बहुल इलाका है जिसके अंदर डेवलपमेंट को काफी गति मिलेगी, चाहे होटल से जुड़ी हुई परियोजनाएं हो, एग्जीबिशन ग्राउंड हो, चाहे गार्डन्स हो, चाहे टूरिज्म के बाकी अट्रैक्शन हो. तो उन सभी को रिव्यू करना, साथ में सरदार सरोवर डैम से जुड़ी जो प्रोजेक्ट्स हैं उनको रिव्यू करना. 80 मिनट का समय आप ध्यान दें कि उसको दे रहे हैं, वह पहला कार्यक्रम है. तो यह बताता है कि अपने जन्मदिन के मौके पर भी गवर्नेंस को लेकर, डेवलपमेंट प्रोजेक्ट जो है उनकी मॉनिटरिंग को लेकर प्रधानमंत्री कितने सीरियस हैं और उसी का ये सिग्नल भी दे रहे हैं आज के दिन जब वो केवड़िया पहुंचे हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમ આજના દિવસનું ખાસ ઉદાહરણ આપી રહ્યા હોય તેમ
આજના કાર્યક્રમમાં વ્યસ્તતા તેમની જે છે તે જોવા મળી રહી છે. જન્મદિવસનો અવસર છે, પરંતુ સાથે સાથે વિકાસ સાથે જોડાયેલા જે કાર્યો છે તેને મહત્વમાં આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર સાથે જોડાયેલા જે પ્રોજેક્ટ છે, જે પરિયોજનાઓ છે તેને મહત્વ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના તેમના દિવસને ખાસ મનાવી રહ્યા છે. તો આપ જો રહ્યા છો કે જ્યારે નિરીક્ષણ કર્યું હતું, સમીક્ષા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ બાબતોને તેમણે નિહાળી છે અને નાનામાં નાની બાબતો પણ તેઓ ખાસ કરીને સમીક્ષા કરી રહ્યા છે. જ્યાં સૂચન માર્ગદર્શનની જરૂર છે ત્યાં પણ ચોક્કસથી તેઓ કરશે, કારણ કે તેમનો ઈચ્છા જે સ્વપ્ન જોડાયેલું છે કે આ સ્થળને કેવી રીતે સારી રીતે વધુ રીતે વિકસિત કરી શકાય, આ તમામ બાબતોનું તેઓ ધ્યાન આપી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલમાં જે વિશ્વની પહેચાન બની ગઈ છે, ઓળખ બની ગયું છે, સૌથી ઊંચી પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની, અને આ ઊંચી પ્રતિમા બનાવવા પણ તેમણે ઘણી જે યોજનાઓ બનાવી હતી અને તે યોજનાઓને આખરે પૂર્ણ કરી, અને આ જે યોજના સાથે જોડાયેલી અન્ય પણ પરિયોજનાઓ છે જેને પૂર્ણ સ્વરૂપ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. જંગલ સફારી હોય કે અન્ય કોઈ યોજનાની સાથે જોડાયેલી હોય, તમામ બાબતોનું તેઓ ધ્યાન રાખી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. અને આ નિરીક્ષણ સમીક્ષાનો કાર્યક્રમ પતાવ્યા બાદ મા નર્મદાના નીરના વધામણાનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવશે. મહાઆરતી કરવામાં આવશે, માતાની જે નર્મદા માતાનું પૂજન કરવામાં આવશે, તો શ્રીફળ ચુંદડી વધેરવામાં આવશે, નૈવેદ્ય વધેરવામાં આવશે, અને ત્યારબાદ સ્તુતિ પઠન આરતીનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો રિવર રાફ્ટિંગ જે છે, જ્યાં ગુજરાતમાં આ એક ખાસ અવસર લોકો માટે પણ બની રહેશે, જ્યાં નર્મદા કેવડિયા ખાતે રિવર રાફ્ટિંગની શરૂઆત થશે ત્યારે લોકો માટે પણ એક ખાસ અવસર, કારણ કે ગુજરાત બહાર અત્યાર સુધી જ્યાં એડવેન્ચર સાથે જોડાયેલા લોકો છે, જેમને એડવેન્ચર પસંદ છે, તે લોકો માટે આ સ્થળ ચોક્કસથી ખાસ સ્થળ બની રહેશે. તો તમામ રીતે પ્રવાસનની રીતે કહીએ કે પછી રોજગારીની રીતે કહીએ, આ સ્થળને વિકસાવવા માટે મહેનત અને ગુજરાત સાથે જોડાયેલી જો વાત હોય તો હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન પ્રત્યે જે કાર્યો કર્યા છે, પછી તે સીએમ હતા અને હવે જ્યારે પીએમ છે, આ તમામ બાબતોનું તેમણે ધ્યાન રાખ્યું છે કે ગુજરાતને દેશમાં કેવી રીતે ઉભારી શકાય, ગુજરાતનો વિકાસ, અને સાથે સાથે હવે ગુજરાત સાથે દેશના વિકાસની પણ જ્યાં વાત છે, દેશના કોઈ પણ યોજનાના કામ હોય, પરિયોજનાના કામ હોય, તેટલું જ ડેડિકેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જોવા મળે છે. અને આજે જ્યારે તેમનો જન્મદિવસ છે, આજ જે સવાર છે તે વિકાસના કાર્યો સાથે સવાર શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં માતાને મળવા માટે, આશીર્વાદ લેવા માટે પહોંચવાના હતા, પરંતુ કાર્યોને મહત્વ આપીને, વિકાસના કાર્યોને મહત્વ આપીને તેઓ પહોંચ્યા સીધા કેવડિયા ખાતે, અને ત્યાં તેમણે સૌથી પહેલા જે સરદાર પોતાના ખાસ કરીને જે માન સન્માન તેમની સાથે જોડાયેલું છે રાખ્યું છે, દિલમાં જે સ્વપ્ન રાખ્યું હતું સરદારનું સ્વપ્ન પોતે પરિપૂર્ણ કરશે તેવો એક દ્રઢ નિશ્ચય હતો, તે નિશ્ચય સાથે તેઓ પહોંચ્યા. અને તેટલા માટે જ કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમણે પ્રદક્ષિણા પણ કરી, અને પ્રદક્ષિણા કરીને એ ખાસ દ્રશ્યો પણ મોબાઈલમાં કેદ કર્યા. और वो भी जो गुजरात के लिहाज से, उस राज्य के लिहाज से जो सबसे महत्वपूर्ण परियोजना थी, उसमें जब विघ्न आने की तैयारी थी. आप ध्यान रखें कि वह वक्त था जबकि केंद्र में यूपीए की सरकार थी, मनमोहन सिंह की अगुवाई में वो सरकार चल रही थी, और उस समय जो वाटर रिसोर्सेज मिनिस्टर थे सैफुद्दीन सोज, उन्होंने अचानक इस बांध के कंप्लीशन के राह में रोड़े अटकाए थे और इसको लेकर जो परमिशन होती है उसको डिले करने की कोशिश की थी, उस पर रोक लगाई थी. इसको लेते हुए जो है मुख्यमंत्री थे उस वक्त नरेंद्र मोदी, वह अहमदाबाद के जीएमडीसी ग्राउंड पर फास्ट पर बैठ गए थे, धरने पर बैठ गए थे, और उन्होंने कहा था कि मेरा फास्ट तब तक चलता रहेगा जब तक कि दिल्ली की जो सरकार है वह झुकेगी नहीं. और आखिरकार केंद्र सरकार को यह कहना पड़ा था कि नहीं, उन बाधाओं को दूर किया जाएगा, और तब जाकर जो है नरेंद्र मोदी ने अपना उपवास तोड़ा था. अब ध्यान रखें कि जो इस बांध और इससे जुड़ी हुई जो तमाम परियोजना है उसकी गुजरात के लिए बहुत वैल्यू है, और इसीलिए इस बांध परियोजना को या फिर इस नदी को गुजरात के लिए लाइफ लाइन कहा जाता है. अगर हम गुजराती में कहें तो उसको जीवादोरी कहते हैं, यानी लाइफ लाइन है यह परियोजना और यह नदी गुजरात के लिए, क्योंकि गुजरात ट्रेडिशनली अगर आप दशकों से देखें तो सूखे की समस्या से ग्रस्त रहा है, खासतौर पे सौराष्ट्र का इलाका हो चाहे कच्छ का इलाका हो. तो इस बांध का पूरा होना इस राज्य के लिए बहुत जरूरी था, और इसलिए नरेंद्र मोदी ने वह ऐतिहासिक कदम उठाया था जबकि उन्होंने उपवास का रास्ता अख्तियार किया था, जिसके बाद से केंद्र सरकार को झुकना पड़ा और इस परियोजना को आगे बढ़ाने में नरेंद्र मोदी को मदद मिली. और आखिरकार यह श्रेय उन्हीं को जाता है कि जिस बांध के सपने को सरदार पटेल ने देखा था और जिन सरदार पटेल के नाम पर यह बांध परियोजना है, उसको पूरा करने का श्रेय जो है प्रधानमंत्री के तौर पे नरेंद्र मोदी को जाता है, जब उन्होंने दो साल पहले जो है आखिरकार इस 7 दशक लंबी परियोजना को पूर्णता देते हुए इसे राष्ट्र के नाम समर्पित किया. तो निश्चित तौर पर नरेंद्र मोदी की जो सियासत है उसमें इस तरह की जो परियोजनाएं हैं जो कि काफी मैटर करती हैं, उसके लिए किसी भी कीमत पर जाने की, किसी भी हद तक जाने की उनकी तैयारी रहती है, और जिसका कि बार बार नजारा दिखा है पिछले कुछ वर्षों में, चाहे वो गुजरात के मुख्यमंत्री रहे या फिर देश के प्रधानमंत्री.
तो वडाप्रधान नरेन्द्र मोदी नो खास करीने सरदार सरोवर पाछळ जे परिश्रम रह्यो छे, जे संकल्प रह्यो छे ते शुं छे? चोक्कसथी आपे जाण्युं के ज्यारे तेओ धरना पर बेस्या हता, ज्यारे केन्द्रमां कोंग्रेसनी सरकार हती अने गुजरात माटे जीवादोरी समान मां नर्मदानी परिपूर्णतानी वात होय, योजनानी वात होय तेने लईने खास करीने तेमणे धरना कर्या हता अने आखरे तेमनुं जे मनोबळ छे, मक्कम मनोबळ छे ते आजे साबित थयुं छे अने तेनुं उदाहरण आपणे सौ जोई रह्या छे। तो स्टेच्यू ऑफ युनिटी ना दृश्य आपने बतावी रह्या छे, मनमोहक आ दृश्य छे। एक तरफ ज्यां लीलोतरी राजी जे छे जाणे सोळे कळाए खीली उठी होय, कुदरती सौंदर्य अहीं सर्जायुं छे। आ कुदरती सौंदर्यनो नजारो जोवा माटे लाखो प्रवासीओ पण रोजे रोज पहोंची रह्या छे। खास करीने चोमासानी सीझनमां ज्यां डेम छलોછલ થયો છે, ઐતિહાસિક સપાટી જ્યાં ડેમે વટાવી છે અને રોજ ત્યાં લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે। અને આજ જ્યારે જે દ્રશ્યો છે વડાપ્રધાને જોયા છે, ત્યારે ટ્વીટ કરીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે તમામ પ્રવાસીઓનો પણ આભાર માન્યો હતો અને અપીલ પણ કરી હતી કે આ જે અદ્ભુત જગ્યા છે, અદ્ભુત જે સ્થળ છે તેને ચોક્કસથી નિહાળો તેવી અપીલ પણ તેમણે ટ્વીટ મારફતે કરી હતી। પરંતુ આજે જ્યારે અવસર આવ્યો છે નર્મદાની, ખાસ કરીને જે યોજના સાથે જોડાયેલી વાત છે, ખાસ કરીને ડેમની સપાટી જ્યાં ઐતિહાસિક સ્વરૂપે જોવા મળી રહી છે, આ ક્ષણને માણવા માટે હવે નરેન્દ્ર મોદી પાસે અવસર હતો આજનો દિવસ અને તેને ખાસ બનાવ્યો છે નરેન્દ્ર મોદીએ પધારીને। તો એક ખાસ કહી શકાય કે જે શ્રેય છે આખી પરિયોજનાનું, યોજનાનું, સરદાર સરોવર ડેમ સાથે જોડાયેલી યોજનાનું, તેને શ્રેય વડાપ્રધાને આપવામાં આવી રહ્યું છે। અને તે જ કારણ છે કે રાજ્ય સરકારે પણ આજનો દિવસ પસંદ કર્યો, આજે જ્યાં વડાપ્રધાનનો જન્મદિવસ છે અને આજ દિવસને પસંદ કરાવીને ખાસ કરીને ભેટ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજનો દિવસ સોંપવામાં આવ્યો છે। તો નર્મદાના અદ્ભુત દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, વિશાળ આ પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જે આ દ્રશ્યો છે ખૂબ જ આહલાદક, મનમોહક, અદ્ભુત દ્રશ્યો અહીં સર્જાયા છે। તો આ ત્રણ દ્રશ્યો આપણે બતાવીએ, એક તરફ જ્યાં લીલોતરી જે છે, કુદરતી સૌંદર્ય છે તે જોવા મળી રહ્યું છે, રિવર રાફ્ટિંગની મુલાકાત જ્યાં વડાપ્રધાને લીધી હતી, આપ જોઈ રહ્યા છો કે આજે ખાસ નિરીક્ષણ કરી મુલાકાત લીધી, જંગલ સફારીની પણ વિઝિટ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। આ તમામ દ્રશ્યો કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાનના જે ક્ષણ રહી છે, જે મુલાકાત રહી છે તેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। તો નર્મદાના વધામણાનો આજે દિવસ છે, નર્મદાનીના વધામણા નમામી દેવે નર્મદે, તો નમામી દેવી નર્મદેનો આજ કાર્યક્રમ છે, મહોત્સવ છે જે આજે ઉજવવામાં આવી રહ્યો છે ગુજરાતમાં કેવડિયા ખાતે। આજે એક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તો મુલાકાતોની સાથે સાથે વધામણા કરવામાં આવશે નર્મદા નીરના અને ત્યારબાદ સભાને સંબોધિત કરશે વડાપ્રધાન